विद्यार्थी मित्रों, आपणे अहींया अत्यार सुधीना अभ्यासमां बे एकम पूर्ण कर्या छे, एटले के रेडॉक्स अने रसायण विज्ञाननी केटलीक पायानी संकल्पनाओ। हवे आपणे अहींया एक नवा एकमनी शरूआत करवा जई रह्या छीए अने आ एकमनी शरूआतमां ज हूँ आप सबने जणावी दऊं कि आ एकमनी अमुक थियरी एवी छे जे मात्र ने मात्र जानकारी माटे ज छे। એટલે કે આ થિયરીઓ જે છે, આ થિયરીની વાસ્તવમાં કોઈપણ જગ્યાએ, એટલે કે આપની જે ઇલેવન્થ સાયન્સની પરીક્ષા છે અથવા તો ગુજસેટ અને નીટની પરીક્ષા છે, આના માટે તેની કોઈપણ અગત્યતા નથી। આ થિયરી માત્ર ને માત્ર એટલા માટે જ આપવામાં આવેલી છે કે પરમાણુ વિશેનું આપનું જે જ્ઞાન છે, પરમાણુ વિશે જે આપને જે ખબર પડે છે તેમાં વધારો થાય, આના માટે આ થિયરી આપવામાં આવેલી છે। તો હું અહીંયા એ સમજાવવાનો છું, પરંતુ એ બધી વસ્તુ આપણે લખવાની નથી। અહીંયા જે આપણે બોર્ડ ઉપર લખેલું છે આટલી વસ્તુ જ લખવાની છે, આટલા ટોપિક જ લખવાના છે, જે આ પેમ્પલેટ્સમાંથી પણ મેળવી શકશો। પેમ્પલેટ્સની અંદર વધારાની થિયરી પણ આપેલી જ છે, પણ તે માત્ર સમજૂતી માટે છે, યાદ રાખજો। શેના માટે? માત્ર સમજૂતી માટે છે। એટલે અહીંયા આપને જેટલી થિયરી લખવાની કહેવામાં આવે છે આટલી થિયરી જ લખવાની છે, અને એ જ હું બોર્ડ ઉપર લખવાનો છું। તો બોર્ડ ઉપર જે લખેલી છે એ થિયરી જ આપણે પેમ્પલેટ્સમાંથી તૈયાર કરવાની રહે છે। ઓકે, આપણે શરૂઆત કરવાના છીએ પરમાણુનું બંધારણ। હવે સૌ પ્રથમ સવાલ એ થાય કે પરમાણુ શું છે, પરમાણુ એટલે શું? આવા પ્રકારના સવાલો ઈસવીસન પૂર્વે 400 વર્ષ પહેલા આ શબ્દ આવી ગયો છે પરમાણુ, તો આનો મતલબ શું થાય? હવે સૌ પ્રથમ કોઈ એક કણ લેવામાં આવે છે, ધારો કે આપણે ડસ્ટર અથવા તો આ પેન લઈએ છીએ, તો આ પેનના નાનામાં નાનો ભાગ બનાવવામાં આવે, તેના વિશેનો અભ્યાસ કરવામાં આવે, તેના વિશેની માહિતી મેળવવામાં આવે, તેના વિશેના રાસાયણિક ગુણધર્મો લેવામાં આવે, તેના વિશેના ભૌતિક ગુણધર્મો લેવામાં આવે, તેને આપણે પરમાણુ કહેતા હોઈએ છીએ। પરંતુ પરમાણુ એટલે શું? આ શરૂઆતમાં સંશોધન કરવાનો શરૂઆત કરવામાં આવી, એટલે કે જ્યારે પરમાણુ વિશે કોઈને ખ્યાલ નહોતો આવા સમયની વાત છે, ત્યારે એવું કહેવામાં આવેલું કે અણુનો નાનામાં નાનો ભાગ, શું? અણુનો નાનામાં નાનો ભાગ, અણુનો નાનામાં નાનો ભાગ કે જે અવિભાજ્ય છે। કેવો છે? અવિભાજ્ય છે। આવો કોઈ એક ભાગ કે જે પછી અણુ, કોઈ એક અણુ લેવામાં આવે, ધારો કે આ એક અણુ જ છે, અણુ મતલબ ઘણા બધા નાના નાના ભાગો જોડાવા, જેમ કે આપણી પાસે ચોક હોય અને ચોકને આપણે ભૂકો બારીક પાવડર કરતા હોય, એના જે નાના નાના ભાગો છે, આવા નાના નાના ભાગો બનાવવા, જેને આપણે અહીંયા કહીએ છીએ અવિભાજ્ય, કે એક એવો ભાગ આવે કે જે ભાગને આપણે ક્યારેય પણ તોડી શકતા નથી, જે ભાગનો આપણે ક્યારેય ફરીથી ટુકડો કરી શકતા નથી। શરૂઆતમાં આ વાત આવી કે અણુનો નાનામાં નાનો ભાગ કે જે અવિભાજ્ય છે, આવો શબ્દ શરૂઆતમાં હજી વાત આવી, અને જે એક પ્રોજેક્ટ થ્રુ વાત કરવામાં આવી, જેની અંદર જે અવિભાજ્ય શબ્દ છે, અવિભાજ્ય શબ્દને ગ્રીક લેટિન ભાષામાં એટોમિયો કહેવાય છે। શું કહેવાય છે? એટોમિયો, એટલે કે અવિભાજ્ય, જેને એટોમિયો કહેવાય છે। આ એટોમિયો શબ્દ પરથી શબ્દ બન્યો એટમ, જે આપણે યાદ હશે આપણે એટમ કહીએ છીએ, અને એટમને આપણે ગુજરાતી ભાષામાં પરમાણુ કહીએ છીએ। શું કહીએ છીએ? પરમાણુ। અને આના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો, આવો એક પ્રોજેક્ટ શરૂ થયો, જેના પર ચર્ચા વિચારણાઓ અને તેના ગુણધર્મો વિશેની ચર્ચા કરવામાં આવી। ફરીથી એકવાર કહી દઉં આપને, પરમાણુનો, શું? પરમાણુનો કેન્દ્રીય નમૂનો। આજે પરમાણુનો કેન્દ્રીય નમૂનો છે, આજે પ્રોજેક્ટની વાત કરીએ તો આની અંદર દરેકે દરેક વાતનો ખ્યાલ વિચારવામાં આવ્યો કે પરમાણુ એટલે શું, પરમાણુ કયા કયા ભાગોમાં છે, આવા ઘણા બધા ભાગો વિશેની ચર્ચા આ પ્રોજેક્ટ થ્રુ વાત કરવામાં આવી। હવે આપણે એક વાત સિમ્પલ જણાવી દઉં કે પરમાણુનો કેન્દ્રીય નમૂનો જે વિચાર કરે છે પરમાણુ પર, જેને આપણે એટમ પણ કહીએ છીએ, એટોમિયો પણ કહી શકાય, અને
આ પણ કહી શકાય. કહેવાનો મતલબ એ છે કે જો એટમ સમજવું હોય તો આ સમજવું પડે, જો આ સમજીએ તો આના વિશેનો ખ્યાલ આવે. ઇન શોર્ટ આ દરેકે દરેક વાત એકબીજા સાથે સંલગ્ન થયેલી છે, દરેકે દરેક વાત એકબીજા સાથે જોડાયેલ છે. આ વાત આપણે યાદ રાખવાની છે. એટલે પરમાણુ એટલે શું થાય? એક સિમ્પલ અને સાદી ભાષામાં શરૂઆતની વાત કરીએ છીએ. હું હાલમાં નથી કહેતો, પણ શરૂઆતમાં જ્યારે પરમાણુ વિશે ઈસવીસન પૂર્વે, એટલે આપ જાણો છો ઈસવીસન પૂર્વેનો મતલબ શું થાય, 400 વર્ષ પૂર્વે આ વાત સાબિત થઈ ચૂકી છે. અને આ જ વાતને ઈસવીસન 1908માં, ક્યારે? ઈસવીસન 1908. જૂના સિલેબસની અંદર આ સાર અલગ હતી, અત્યારે આ આપેલી છે. તો આપણે પણ પાઠ્યપુસ્તકના આધારિત જ લખવાની છે, એટલે જૂનાની સાર હું તો આપણે જણાવતો જ નથી. ઈસવીસન 1908માં ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે, કોણે? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત વર્ણવ્યો. શું વર્ણવ્યો? ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. અને ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સ્વતંત્ર રીતે, એટલે અહીંયા વાત કરીએ તો વિશ્વના બધા જ વૈજ્ઞાનિકો એક થઈને પરમાણુ વિશેનો અભ્યાસ કરતા હતા. અને આ જ પરમાણુ વિશેના અભ્યાસની અંદર ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પોતે પર્સનલી પરમાણુ વિશેનો અભ્યાસ કરવાની શરૂઆત કરી. અને એમના અભ્યાસની અંદર જો પ્રથમ કોઈ એમણે વાત કરી હોય તો એમણે પણ એવું જ કીધું કે પરમાણુ અવિભાજ્ય છે. પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે. હવે સિમ્પલ અને સાદી વાત કહી દઉં તો અહીંયા પણ પરમાણુ અવિભાજ્ય છે અને અહીંયા પણ પરમાણુ અવિભાજ્ય છે. મતલબ બંને વાતો એક જ દિશા તરફ આગળ વધતી હતી કે પરમાણુ અવિભાજ્ય છે. પણ હવે આમાં તકલીફ એવી થાય છે કે પરમાણુ અવિભાજ્ય છે આમણે પણ કહી દીધું, આમણે એટલે કે એક મહોર લાગી ગઈ. પણ આપ સૌ જાણો છો તે રીતે કે પરમાણુ જે છે આ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન, અત્યારે આપ જાણો છો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે, બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે. પણ આ સમયે જ્યારે આના સંશોધનો થયા આવા સમયે એમને ખબર નથી. પણ આ વાતનો ખ્યાલ કઈ રીતે આવ્યો? તો એક સિમ્પલ વાત કરીએ આપણે. ધારો કે ડાલ્ટન અને આ જે વૈજ્ઞાનિકો છે એમણે એવું તો કહી દીધું કે પરમાણુ અવિભાજ્ય છે, પણ અવિભાજ્ય હોય તો એની અંદરથી કોઈ પણ પ્રકારના કણો બહાર નીકળવા જોઈએ નહીં. આ એક સિમ્પલ વાત છે. અને આપ સૌ જાણો છો કે અવિભાજ્ય પદાર્થ એટલે કે એનો ભાગ પાડી શકાય નહીં આવો પદાર્થ. હવે એક સિમ્પલ વાત કરીએ. ધારો કે કાચ લઈએ, આપણે એક ઘરેલું ઉદાહરણ આપું. કાચ એટલે કે ધારો કે આપણી ઘરની અંદર રહેલી ટીવી, આ ટીવીની આસપાસ જ્યારે હાથ લઈ જવામાં આવતો હોય છે તો આ રૂવાટી ઊભી થઈ જતી હોય, આવો શાયદ અનુભવ કર્યો હશે. અથવા તો કોટન અથવા તો રેશમના ટુકડાથી જો કાચ સાફ કરવામાં આવે તો તડ 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 એટલે આવા ઝીણા ઝીણા નાના અવાજ આવતા હોય. આ અવાજ ક્યાંથી આવે આવો ક્યારે વિચાર કર્યો? ચલો એ વાત જવા દઈએ. આપને એક નાનું અમથું ઉદાહરણ જણાવી દઉં કે ધારો કે આપણી પાસે આ એક ચેર છે, પ્લાસ્ટિક ચેર છે એવું માની લઈએ. તો અહીંયા પ્લાસ્ટિક ચેર મૂકવામાં આવે છે. આ શાયદ આપ બધા આપમાંથી ઘણા બધા આવો પ્રયોગ કર્યો હશે. પ્લાસ્ટિકની ચેર છે, અહીંયા કોઈ એક વ્યક્તિને બેસાડવામાં આવે છે. ઘરે જઈને ટ્રાય કરજો, આપ સૌએ ઘરે આ લેક્ચર પતે એટલે ટ્રાય કરજો. અહીંયા કોઈ એક વ્યક્તિને બેસાડવામાં આવે છે, પાછળથી, વ્યક્તિ નથી મારવાનું યાદ રાખજો, શું કરવાનું છે? પાછળથી એ ચેરને રૂમાલ વડે, આપણે જે નાવા માટે રૂમાલ યુઝ કરતા હોય આ મોટા રૂમાલ અથવા તો બીજા કોઈ કપડા વડે એ ચેરને મારવામાં આવે છે. પછી બેઠેલ વ્યક્તિને અડવામાં આવે છે. ફરીથી એકવાર આપણે જણાવી દઉં, પ્લાસ્ટિકની ચેર, ઘરમાં ફાઈબરની ચેર હશે, આ ચેર ઉપર કોઈ એક વ્યક્તિને બેસાડવાનો, ચેરને પાછળથી રૂમાલ અથવા તો કોઈ કાપડ વડે મારવામાં આવે છે. અને પછી થોડી વાર માર્યા બાદ એ વ્યક્તિને અડવામાં આવે છે તો હાથમાં કરંટ લાગે છે. આવું ટ્રાય ઘરે ઘર પર કરજો, આપ સૌને આઈડિયા આવી જશે. તો આવું શા માટે થાય? જો પરમાણુ પોતે અવિભાજ્ય જ હોય તો આની અંદરથી કંઈ આવવું જ ના જોઈએ, એટલે કે કરંટ લાગવો જોઈએ નહીં. કાચ અથવા તો એબેનોઇટ, કાચ અથવા તો એબેનોઇટ. આજે એબેનોઇટના સળિયાની વાત કરીએ તો એબેનોઇટ છે શું?
एक प्रकार ना काच जेवो ज पदार्थ जे काच नी अवेजी में वपरातो होय छे। घणी जग्याए आप जोता हशो के काच जेवो ट्रांसपरंट होय पण तूटतुं नथी, एटले के काच जेम बटकी जाय ए रीते नथी बटकता, आवो प्रकारनो पदार्थ जे एबेनोइड छे। तो आने काच ने ऊन साथे अने एबेनोइड ने रेशम साथे आ रीते घसवामां आवे छे तो तणखानो अवाज आवतो होय छे। आ अवाज केम आव्यो? आमाथी तमने घणा बधाने याद हशे के आपणा वाळ साथे ज्यारे काचको घसवामां आवे छे, घणा एवा एबेनोइडना काचका आवता होय छे, आपणे कॉम्स कहीए धारो के, तो ए जे छे ए घसवामां आवे छे त्यारे पण अवाज आवतो होय। अने आनी साथे घणी वखत एवुं બનતું હોય કે આપ જો ફુગ્ગાને ઘસો છો અને ફુગ્ગો ચોટી જતો હોય અથવા તો ફુગ્ગા સાથે એ કોમ્સ છે આ ચોટી જતા હોય, આ થવાનું કારણ છે। એટલે આવા ઘણા બધા પ્રયોગો હતા, પણ ત્યારે તો માત્ર આ પ્રયોગોની જ વાત કરવામાં આવી હતી। અત્યારે મેં જે તમને વાત કરાય રૂટિનના પ્રયોગોની વાત કરી, આવા પ્રયોગો આપણે ઘરે પ્રેક્ટિકલ કરી શકતા હોઈએ। તો આવા જે પ્રયોગો છે આની અંદર જો આપણને એવું કહેવામાં આવે છે કે પરમાણુ કેવો છે, અવિભાજ્ય છે, પરમાણુ કેવો છે, અવિભાજ્ય છે, બધી જ જગ્યાએ એવું સાબિત કરવામાં આવ્યું કે પરમાણુ અવિભાજ્ય છે, અવિભાજ્ય હોય તો આવા કોઈ પણ પ્રકારના પ્રયોગો થવા જોઈએ નહીં। છતાં થાય છે, એનો મતલબ એવો થયો કે પરમાણુ અવિભાજ્ય છે જ નહીં, પરમાણુ અવિભાજ્ય નથી। આ બધી વાત સાચી, એમણે એમના ખ્યાલ પ્રમાણે ત્યારે જ્યારે વાત કરી હતી ત્યારની વાત એવી હતી, પણ જેમ જેમ પ્રયોગો થતા ગયા અને આવી વસ્તુની અંદર જ્યારે અલગ પ્રકારના પરિણામ મળ્યા ત્યારે એવું સાબિત કરવામાં આવ્યું કે પરમાણુ અવિભાજ્ય નથી। કેવો નથી? પરમાણુ અવિભાજ્ય નથી, પરમાણુ અવિભાજ્ય નથી। એનો મતલબ છે કે પરમાણુનું વિભાજન કરી શકાય, પરમાણુને તોડી શકાય, પરમાણુની અંદર એલા ભાગો જોઈ શકાય, અને આની અંદર અલગ અલગ ભાગો આવે છે જેમાં પરમાણીય કણો પણ હોય છે, પરમાણ્વીય કણો અને અપરમાણીય કણો પણ હોય છે। શું હોય છે? અપરમાણ્વીય કણો, એટલે કે પરમાણુ જે છે આ પરમાણુને આપણે પરમાણીય કણો ને અપરમાણીય કણો આ બંને રીતે જોઈ શકતા હોઈએ છીએ। તો હવે પરમાણીય કણો કયા કયા હોય છે જે તમે સારી રીતે જાણો છો? પરમાણીય કણો કયા કયા હોઈ શકે? પરમાણુને તોડવામાં આવે તેમાં શું હોય? એના સંશોધનો થયા છે, એમને એમાં કોઈ વાત સાબિત કરવામાં નથી આવેલી, પણ પરમાણુની અંદર કયા કયા કણો હોઈ શકે તો તેના વિશે જો આપણે વાત કરીએ તો એ આવશે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન। આવા કણો વિશે તમે ખૂબ જ સારી રીતે પરિચિત છો, આ ત્રણ પદાર્થો વિશે, જેમાંથી આ બંને છે એ આપ ધોરણ 10 ની અંદર અભ્યાસ કર્યા પ્રમાણે એવું કહી શકો કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પરમાણુના કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન એ બાહ્ય કક્ષામાં છે, આ અભ્યાસ આપ કરી ચૂક્યા છો। તો એ જ રીતે પરમાણીય કણો એટલે આ ત્રણ, ત્યારબાદ અપરમાણીય કણો મેસોન, કપ્પા મેસોન, ચાય મેસોન, મેસોન, કપ્પા મેસોન, ચાય મેસોન, પોઝિટ્રોન, આવા બધા જે કણો છે આ બધા કણો અપરમાણીય કણો છે, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ છે। એટલે આજે છે આ એમસીક્યુ માટે આપણે યાદ રાખવાનું છે ખાસ, અને એમાં પણ અપરમાણીય કણો જે બધા નથી આપેલા આપણે પાઠ્યપુસ્તકમાં, લે એ પણ નામ આપણે યાદ રાખવાના છે। એટલે આ રીતે પરમાણીય કણો અને અપરમાણીય કણો જે છે આ ધીમે ધીમે સંશોધનો થયા અને મળી આવ્યા હતા, એમાંથી આપણે સૌ પ્રથમ અહીંયા અભ્યાસ કરવાના છીએ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન। આ ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, એટલે કે ઇલેક્ટ્રોન કઈ રીતે મળી આવ્યું તેના વિશેના સંશોધન આપણે કરવાના છીએ, તેના વિશેની વાત કરવાના છીએ, અને તે વાતની અંદર આપણે અહીંયા અભ્યાસ સૌપ્રથમ કરવાના છીએ માઇકલ ફેરાડેના પ્રયોગ વિશે। અહીંયા આપણે ફેરાડેના, માઇકલ ફેરાડેનો જે પ્રયોગ છે તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ। આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે સૌપ્રથમ આપણે અહીંયા ઇલેક્ટ્રોનની શોધ વિશેની અભ્યાસ કરીશું, ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ, જેમાં સૌપ્રથમ 1830માં માઇકલ ફેરાડે, કોણ? માઇકલ ફેરાડે
આ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકની વાત કરીએ તો એમણે 1830 ની અંદર અમુક પ્રયોગો કર્યા હતા. શું કર્યો હતો? અમુક પ્રયોગો. અને આ પ્રયોગોના આધારે અમુક નિયમો પણ જેમણે આપેલા છે, જે આપણે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાના છીએ, જેમાં બે નિયમો છે. માઇકલ ફેરાડેના પ્રથમ નિયમ અને બીજો નિયમ. આ પ્રથમ અને બીજો નિયમ જે છે, આ વિદ્યુત વિભાજન માટેના નિયમો છે, જે અગત્યના છે, પણ અત્યારે હાલ તેની જરૂર નથી, એટલા માટે આપણે અભ્યાસ નથી કરતા. ધોરણ 12 માં આપણે વિદ્યુત રસાયણ નામના એકમની અંદર જેનો અભ્યાસ કરવાના છીએ. હાલ વાત કરીએ તો એમને એક વાત, એક સેન્ટેન્સ જે ખૂબ જ અગત્યનું છે, જેમણે પ્રયોગોના આધારે આપેલું હતું, અને તે સેન્ટેન્સ વિશે વાત કરીએ તો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું હતું કે સમાન વીજભારિત કણો એકબીજાથી અપાકર્ષણ પામે. શું પામે છે? અપાકર્ષણ પામે છે. સમાન વીજભારિત કણો એકબીજાથી અપાકર્ષણ થાય છે, એટલે કે રિપલ્ઝન થવું, અપાકર્ષણ પામે છે. અને ત્યારબાદ જો બીજી વાત કરીએ આપણે અહીંયા, તો એમના મત પ્રમાણે એવું પણ કહેવામાં આવેલું છે કે અસમાન વીજભારિત, એટલે કે જેમના વીજભાર અલગ અલગ હોય, અસમાન વીજભારિત કણ આકર્ષણ થાય એકબીજા પ્રત્યે. એટલે ધારો કે કોઈ ધન વીજભાર છે અને સામે ધન વીજભાર લાવવામાં, બંનેને એકબીજા નજીક લાવવામાં આવે તો અપાકર્ષણ. આપ સૌને ચુંબક વિશે યાદ જ હશે કે ચુંબકનો જો નોર્થ નોર્થ એકબીજાની પાસે લાવવામાં આવે તો શું થાય છે? બંને એકબીજાથી અપાકર્ષાય છે. પણ નોર્થ અને સાઉથ લાવવામાં આવશે તો બંને એકબીજાથી આકર્ષણ અનુભવે છે. એટલે સમાન વીજભાર હોય તો અપાકર્ષણ થાય અને અસમાન વીજભાર હોય તો એ આકર્ષણ થાય. આવું સૌ પ્રથમ સાબિત કર્યું હતું માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે. કોણે સાબિત કર્યું હતું? માઇકલ ફેરાડે. તેમના પ્રયોગો છે, તેમના નિયમો છે, અવલોકનો છે, બધું આપણે આગળ ભણવાના છીએ. પણ હાલ આપણે જરૂરી છે માઇકલ ફેરાડેનો 1850નો પ્રયોગ, એટલે કે એમણે જે 1850ની અંદર જે પ્રયોગ કર્યો હતો, જે સૌથી અગત્યનો છે અને તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમની વાત કરીએ તો સૌ પ્રથમ તેમને આકૃતિ દોરી આપણે અહીંયા. ધારો કે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે એક ટ્યુબ લીધેલ છે. શું લીધેલ છે? એક કાચની સમાંતર ટ્યુબ લીધેલ છે, અને આ જે ટ્યુબ છે, આ ટ્યુબના એક છેડા પરથી શૂન્યાવકાશ કરી શકાય આવી વ્યવસ્થા છે. શું કરી શકાય? શૂન્યાવકાશ. હવે આ જે ટ્યુબ છે, આ ટ્યુબના એક છેડા ઉપર કેથોડ ધ્રુવ બનાવવામાં આવેલો છે, અને આ કેથોડ ધ્રુવ પર એક ધાતુની પ્લેટ મૂકવામાં આવેલ છે. આ શું છે? કેથોડ ધ્રુવ, જ્યાં ધાતુની એક પ્લેટ મૂકવામાં આવેલ છે, અને સામે એક એનોડ ધ્રુવ તરીકે, એક રિસીવર તરીકે એક પ્લેટ મૂકેલ છે. અહીંયા આપ સૌને જણાવી દઉં કે આ કેથોડ છે. શું છે? કેથોડ. જ્યારે અહીંયા જે દર્શાવવામાં આવેલું છે, આ એનોડ છે, જે એક રિસીવર તરીકેનું કાર્ય કરે છે. અને અહીંયા જ્યારે તેને ઉચ્ચ વિદ્યુત પ્રવાહ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. શેની સાથે? અહીંયા આકૃતિમાં આપણને નીચે આપવામાં આવેલું છે, તો આ રીતે દર્શાવી શકે, ના દર્શાવવું હોય અને એક લાઇનમાં દર્શાવવું હોય તો પણ દર્શાવી શકે. ઉચ્ચ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. ઉચ્ચ વિદ્યુત પ્રવાહ. હવે આપ સૌને જણાવી દો, આ પ્રયોગ એમણે કર્યો ત્યારે કઈ રીતે હતું? તો આમાં સૌ પ્રથમ તેમણે શૂન્યાવકાશ કરેલ છે. શૂન્યાવકાશ એટલે કે ત્યાં હવા, કોઈ પણ પદાર્થો, કઈ જ વસ્તુ નથી, આવા પ્રકારનો ભાગ એમણે અહીંયા નિર્માણ કર્યો છે. હવે અહીંયા જેવો ઉચ્ચ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો ઉચ્ચ વિદ્યુત પ્રવાહના આધારે વિદ્યુત પ્રવાહ પસાર થવાની શરૂઆત થાય છે, અને એ શરૂઆતના આધારે આમાંથી અમુક ચોક્કસ પ્રકારના કણો
ચોક્કસ પ્રકારના કણો જે જોઈ શકાતા નથી પણ સામેના ભાગની અંદર પ્રસ્ફુરિત થાય છે અને એ પ્રસ્ફુરણ થાય છે કે નહીં તે જોવા માટે તેમણે અહીંયા પ્રસ્ફુરણ પડદો વાપરેલ છે। તેમણે અહીંયા આ જે ભાગ છે આ ભાગના પાછળના ભાગની અંદર એક પ્રસ્ફુરણ પડદાનો પણ ઉપયોગ કર્યો છે। પ્રસ્ફુરણ પડદો એટલે શું થાય? આમાંથી ઘણા બધાને એવો સવાલ હશે કે પ્રસ્ફુરણ પડદો એટલે શું, તો પ્રસ્ફુરણ પડદા વિશે આપને જણાવી દઉં। ધારો કે આપ સૌ એ પડદો જોયેલો છે એની વાત કરીએ, એક્સરે ફિલ્મ। એક્સરે ફિલ્મ છે એમાં શું હોય છે, ધારો કે હું આ પંજાનો એક્સરે પાડું છું, તો એક્સરે પાડવામાં આવે છે એવા સમયે આ પંજાની ઉપર જ્યારે કિરણો પડે છે તો હાડકાના ભાગ ઉપરથી એ જે કિરણો છે એ કિરણો અથડાઈને પાછા ફેંકાય છે અને બાકીના કણો પડદા ઉપર પડે છે અને પડદો જે છે એટલે કે જે ફિલ્મ છે આ ફિલ્મ ઉપર આપણા પંજાનું નિશાન આવે છે। આ જે છે આજે આપણને મળી આવે છે નિશાન, આ નિશાનને જે બનાવે છે આને પ્રસ્ફુરણ પડદો કહેવાય। ગુજરાતીમાં એક સિમ્બલ વાત કહીએ તો જે એના પર નિશાન આવે, ધારો કે હું આ રીતે આમ ટીવીમાં આ પેનને જે છે આ રીતે અથડાવું છું ને અહીંયા જે નિશાન આવ્યું તો આ પણ એક પ્રસ્ફુરણ પડદો કહેવાય, પણ જે માર્કર પેન માટેનો છે। આપણે હજી એક પ્રસ્ફુરણ પડદો જોયો હશે, શાયદ આમાંથી ઘણા બધા સ્ટુડન્ટોએ તો નહીં જોયો હોય પણ પેરેન્ટ્સે જોયો જ હશે। શરૂઆતના જે ટીવી છે આટલા જાડા હતા, અત્યારે હાલ તો આટલાથી એકદમ પતલા ટીવી હોય છે પણ શરૂઆતમાં આટલા જાડા હતા, ત્યાં પાછળના ભાગની અંદર એક સોર્સ મૂકવામાં આવે છે જે પ્રકાશ પાડે છે અને આગળ એક પ્રસ્ફુરણ પડદો હોય જેનાથી તે જે પ્રતિબિંબ છે એકદમ વ્યવસ્થિત એકદમ ક્લિયર દેખાતું હોય। આ જે ભાગ છે આને પ્રસ્ફુરણ પડદો કહેવામાં આવે છે, એટલે જ્યાં કિરણો પડે છે આ ભાગ ઉપર, જ્યાં કિરણો પડે છે આ ભાગ ઉપર એક પ્રકારનો ચમકારો થાય છે જે રિસીવિંગનું સિગ્નલ આપે છે, એટલે કે ત્યાં કિરણો અથડાયા છે। એટલે આજે છે પ્રથમ વાત આની અંદર જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એના વિશેની વાત કરીએ તો સૌ પ્રથમ શૂન્યાવકાશ હશે, ત્યારબાદ ઉચ્ચ વિદ્યુત પ્રવાહ હશે। શું હશે? ઉચ્ચ વિદ્યુત પ્રવાહ અને પ્રસ્ફુરણ પડદો મૂકવામાં આવે છે। અને આ પ્રસ્ફુરણ પડદો છે, આ પ્રસ્ફુરણ પડદો આ સામેથી આવતા જે આ કેથોડમાંથી અમુક ચોક્કસ પદાર્થો નીકળે છે જે સામે અથડાય છે ને એ અથડાય છે જેના કારણે ત્યાં એક પ્રકારનો સ્પાર્ક એક પ્રકારનો ચમકારો આપે છે। અને આ જે છે આનાથી ખબર એવી પડે છે કે અહીંયા સૌ પ્રથમ આપણે શૂન્યાવકાશ કરેલો છે, મતલબ ટ્યુબમાં કંઈ રાખવામાં તો આવે છે નહીં, પણ જ્યારે ઉચ્ચ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આમાંથી અમુક ચોક્કસ પ્રકારના ભાગો નીકળે છે જે સામે પ્રસ્ફુરણ ઉપર અથડાય છે, સામે પ્રસ્ફુરણ પડદા પર અથડાય છે। આ શું છે? અને આ વાતના આધારે જે ડાલ્ટનના પ્રયોગો હતા, જે વૈજ્ઞાનિકોના પ્રયોગો હતા કે પરમાણુ અવિભાજ્ય છે, એ વાત એકદમ ખોટી સાબિત થઈ, કેમ કે આમાંથી કંઈક નીકળ્યું। જો અવિભાજ્ય હોય તો આમાંથી કોઈ પણ પ્રકારના કણો નીકળવા જોઈએ નહીં, પણ આમાંથી નીકળ્યું જેને માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણ નામ આપ્યું। શું નામ આપ્યું? કેથોડ કિરણ। આજે કેથોડ કિરણ છે, આ કેથોડ કિરણના જો ગુણધર્મો વિશેની વાત કરવામાં આવે તો કેથોડ કિરણો છે, આ કેથોડ કિરણો એ ઋણ આયન જેવા, એટલે કે ઋણ વીજભાર જે હોય ઋણ વીજભાર જેવા ગુણધર્મો ધરાવે છે, જેવા ગુણધર્મો। આથી એવું સાબિત કરવામાં આવ્યું કે કેથોડ કિરણો છે જે ઋણ ભારી છે, અને આ જે ઋણભારિત જે કણો છે આ ઋણભારિત કણો એ સમય જતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા, શેના તરીકે ઓળખાયા? ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા, એટલે કેથોડ કિરણો છે આ જ ઇલેક્ટ્રોન છે। પણ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકને એ નથી ખબર કે આ શું છે, એટલા માટે એમણે નામ આપેલું છે કેથોડમાંથી નીકળતું હોવાના કારણે કેથોડ કિરણ। અને આ આગળ જતા અમુક ચોક્કસ વૈજ્ઞાનિકો જે આપણે આગળ અભ્યાસ કરવાના છે, જે થોમસન, ચેડવિક અને બીજા એક વૈજ્ઞાનિક છે ગોલ્ડસ્મિથ, આ ત્રણેયના વૈજ્ઞાનિકોએ આને અલગ નામ આપેલું છે, જેમાં જે થોમસને અને ઇલેક્ટ્રોન નામ આપેલું છે। ઇતિહાસની અંદર એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોનની શોધ કરનાર કોણ? તો જે થોમસન, પણ વાસ્તવિકમાં જોઈએ તો સૌ પ્રથમ કેથોડ કિરણ શોધનાર વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે હતા, તો
તેને માઇકલ ફેરાડેની શોધ પણ કહી શકાય છે, પણ માઇકલ ફેરાડેએ તેમનું નામ કેથોડ કિરણ આપેલું છે અને એક્ઝેક્ટ એના ગુણધર્મો જે જે થોમ્સને આપેલા છે, આટલા માટે તે જે જે થોમ્સનના નામથી ઓળખાય છે. યાદ રાખજો, આ ત્રણ વસ્તુની શોધ અને તેમના નામ એ આપણે યાદ રાખવાના છે. પ્રોટોનની શોધ કોણે કરી? પ્રોટોન, ત્યારબાદ ન્યુટ્રોન અને ત્યારબાદ ઇલેક્ટ્રોન. આ ત્રણની શોધ કોણે કરી છે? તો પ્રોટોન જે છે ગોલ્ડસ્ટાઈન અથવા તો ગોલ્ડસ્મિથ, ગોલ્ડ ઘણી જગ્યાએ ગોલ્ડસ્ટાઈન આપવામાં આવે છે, ઘણી જગ્યાએ ગોલ્ડસ્મિથ આપવામાં આવે છે. ત્યારબાદ ચેડવિક અને ત્યારબાદ જે જે થોમ્સન. આમાંથી એક નામ આપણે એ ચેક કરવાનું છે કે આમાંથી કયું નામ ખોટું છે, અને દરેકની સાલ કઈ છે. આ ત્રણમાંથી એક નામ મેં ખોટું આપ્યું છે, તો આપને લખીને મોકલવાનું છે કે આમાંથી કયું નામ ખોટું છે અને તેમાં દરેકમાં કઈ સાલમાં કયા તથા જે પરમાણીય કણો છે એની શોધ થયેલી છે. આ આ વસ્તુ આની સાલ અને આ દરેકના સાચા નામ આપે મને મોકલવાના રહેશે. તો આ રીતે આપણે અહીંયા ઇલેક્ટ્રોનની શોધ વિશેનો અભ્યાસ કર્યો. હવે ઇલેક્ટ્રોન આપણે અહીંયા લખી દીધું છે કે ઋણભારિત છે, પણ આ ઋણભારિત કઈ રીતે છે, તેને કઈ રીતે પ્રયોગો દ્વારા સંશોધન કરી શકાયું, તેના વિશેનો અભ્યાસ એ આપણે આના પછીના લેક્ચરમાં કરવાના છે.